श्रोत्रिकाणवर्ती अरहंताणम नमो लोये श्रोत्रिकाणवर्ती चित्ताणम नमो लोये श्रोत्रिकाणवर्ती आयरियाणम नमो लोये श्रोत्रिकाणवर्ती वचनम नमो लोये श्रोत्रिकाणवर्ती श्रवसाणम ओंकार बिंदु संयुक्त नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुमकुंदार्यो जैनधर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते एगो मे शशदोपा ज्ञान दर्शन लक्षण शेषा में बाहिरा भावा सवे संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझे बाह्य छे मेक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे अहन्य ते मारू तेरी परमाणु मात्र नहीं रहे ये जान तो अरहंत ने गुण द्रव्य ने परिय पणे ते जीव जाने आत्म ने कशु मोह पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे एक नायक भाव छे ये रीत शुद्ध कथाय ने जे ज्ञात ते तो तेज छे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेद करे जाने जे कर्मों के निद्रा बंद ते मज मोक्ष ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ सुत केवड़ी कथित आसमय का ब्रूत हो तू साप निज ने मोक्ष पंथे या अनुभव देह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो इसे ओम श्री नम श्री देव्य नम श्री देव्य नम श्री देव्य कुंकुंद आचार्य देव द्वारा रचित समय सार जी परमागम शास्त्र से तेनी कर्ता कर्म अधिकारनी 144मी गाथा ऊपर आपणी चर्चा चाले 144मी गाथा એટલે કર્તા કર્મ અધિકાર 69 ગાથાથી ચાલુ થઈ અને 144 ગાથા એ પૂરો થાય છે એવી 76 ગાથાઓ એમાં આવેલી છે અને એમાંની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગાથા કે આખા કર્તા કર્મનો સરવાળો 144 ગાથામાં છે 144મી ગાથામાં આચાર્ય ભગવાનને એવું સિદ્ધ કરવું છે કે જ્યારથી તું સમયસાર વાંચવાનું તે ચાલુ કર્યું છે જ્યારથી તું એનો સ્વાધ્યાય કરસ ત્યારથી તને સમયસારનું બહુમાન તો આવ્યું છે સમયસાર તને રૂચે છે એ ભવ્ય શ્રોતા સમયસાર તને અંદરમાં રૂચવા માંડ્યું છે તને એમ થાય છે કે મારા ભાવિની સમ્યક પર્યાયોના ભણકારા આમાં ગુંજી રહ્યા છે એવું તને અંદરથી લાગવા માંડ્યું છે એવા જીવને આચાર્ય ભગવાન કર્તા કર્મ અધિકારની સમાપ્તિ કરતાં કરતાં આ 144મી ગાથાનું એક એને એવું સંપેતરું આપે છે એ સંપેતરું જેવું ખોલશે ને ત્યાં એને એમાં શુદ્ધાત્મા દેખાશે એવી એક આ અપૂર્વ ગાથા છે અલૌકિક ગાથા કે 144મી ગાથામાં આખી પ્રયોગની વિધિ છે કે જીવે ઘણું સાંભળ્યું ઘણું વાંચ્યું ઘણા વિકલ્પો કર્યા ઘણી ચર્ચાઓ કરી ઘણો એને ખ્યાલ પણ આવવા માંડ્યો શાસ્ત્રના નિમિત્તે જ્ઞાની પુરુષોની વાણી સાંભળીને એને ઘણો ખ્યાલ આવવા માંડ્યો છતાંય એ ખ્યાલ આવવા છતાં તેનું પોતાનું જે સહજ પ્રકાશિત સહજમાં જ એની દ્રષ્ટિગોચર થઈ શકતું એવું શુદ્ધાત્મ તત્વ
જ્યાં સુધી એની દ્રષ્ટિમાં આવતું નથી ત્યાં સુધી એને કોઈને કોઈ પ્રકારના વિકલ્પોની હારમાળા ચાલે છે. આ વિકલ્પોની જે હારમાળા છે ને એ જીવના આત્માને અંદરથી કોરી ખાય છે. એક બાજુ એને શુદ્ધાત્માની પ્રીતિ ચાલુ થઈ છે પણ પ્રતીતિ આવતી નથી, અને એક બાજુ એને એ સંબંધીનો વિકલ્પ દેખાયા કરે છે. આવી સ્થિતિ આત્માર્થીની થઈ જાય છે. જેને આત્મા જોઈ છે, જેને શુદ્ધાત્માની પ્રીતિ છે પણ શુદ્ધાત્મા એને હાથમાં આવતો નથી, અને એક તરફ જોવે છે તો શુદ્ધાત્માના જ વિકલ્પ ચાલ્યા કરે છે, પરના વિકલ્પ છોડવાનો પ્રયાસ ચાલે છે, પર્યાયના વિકલ્પોથી નિવૃત્ત થવાની પ્રવૃત્તિ ચાલે છે પણ એ નિવૃત્ત થવાતું નથી. શુદ્ધાત્માની લગ્ની છે પણ શુદ્ધાત્મા હાથમાં આવતો નથી. એવી સ્થિતિવાળા જીવ માટે આચાર્ય ભગવાને આ 144મી ગાથા લખી છે. કોઈ જીવ એવો પણ છે કે જે જીવ હજી મતિ જ્ઞાનથી પાંચ ઇન્દ્રિયોના અવલંબનપૂર્વક પર પદાર્થની પ્રસિદ્ધિમાં ઉલઝાયેલો છે, વારંવાર મતિ જ્ઞાન ઉપયોગાત્મક થયા કરે છે અને વારંવાર એ મતિ જ્ઞાનથી નિવૃત્ત થઈ અને શ્રુત જ્ઞાનના વિકલ્પમાં આવી જાય છે, અને એ શ્રુત જ્ઞાનના વિકલ્પમાં આવ્યા બાદ એને એમાં પણ જ્યાં સુધી નિર્વિકલ્પ આનંદની ઉત્પત્તિ નથી થતી ત્યાં સુધી એને શ્રુત જ્ઞાનમાં બાહ્ય વિકલ્પોથી નિવૃત્તિ લઈ અને જ્ઞાયક સંબંધીના વિકલ્પ ચાલ્યા કરે છે. એક વિકલ્પ નિશ્ચયનો ચાલે છે, એ વ્યવહારના વિકલ્પને તોડવા માટે ચાલતો હોય છે. હવે નિશ્ચયનો વિકલ્પ ચાલે છે એ વ્યવહારના વિકલ્પને તોડી શકતો નથી, કારણ કે વિકલ્પ વિકલ્પને કદી ન તોડી શકે. નિશ્ચયના વિકલ્પથી વ્યવહારનો વિકલ્પ છે એ શાંત પડવા માંડે છે, એ જતો નથી રહેતો, એ ચાલ્યો નથી જતો, કારણ કે હજી નિશ્ચયનો પણ વિકલ્પ ચાલુ છે. વિકલ્પ જ્યારે વિશ્રામ પામી જાય છે, કોઈ પણ વિકલ્પ હો, પર્યાય મારામાં નથી એવો વિકલ્પ હો, કે હું ત્રિકાળી દ્રવ્ય છું એવો વિકલ્પ હો, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિ એમાં જે રોકાતું મતિ જ્ઞાન, ત્યાંથી તો એ વ્યાવૃત થવાના પ્રયત્ન ચડી ગયો છે, એવો ભાવ તો એને કેળવણીમાં આવવા માંડ્યો છે, એવા ભાવથી તો એ વ્યાવૃત થવા માટે પ્રયત્નશીલ થયો છે, એટલે જે એ વિકલ્પોની દશા મતિ જ્ઞાનમાં પાંચ ઇન્દ્રિયના સહારાપૂર્વક પર પદાર્થની પ્રસિદ્ધિ જે ચાલતી હતી એમાં તો એની ઘણે ભાગે મંદતા આવી ગઈ છે. હજી એ મતિ જ્ઞાન ઇન્દ્રિયના વ્યાપારને છોડી અને પર પદાર્થની પ્રસિદ્ધિ બંધ નથી થઈ, એ પણ પ્રક્રિયા શ્રુત જ્ઞાનની લબ્ધતાપૂર્વક મતિ જ્ઞાનની ઉપયોગાત્મકતા અને મતિ જ્ઞાનની લબ્ધતાપૂર્વક શ્રુત જ્ઞાનની વિકલ્પાત્મક ઉપયોગાત્મક સ્થિતિ ચાલ્યા કરે છે. વારંવાર 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 આવું મતિશ્રુત મતિપૂર્વક શ્રુત મતિપૂર્વક શ્રુત જીવ પાસે જ્ઞાનનો અંશ છે પ્રગટ થતો, પ્રત્યેક સમયે એ જ્ઞાનનો અંશ પરિણમે છે, એ જ્ઞાનનો અંશના પરિણમન અત્યારે આ કાળમાં મતિશ્રુત રૂપ ચાલ્યા કરે છે. એમાં મતિ જ્ઞાનમાં પરપદાર્થની પ્રસિદ્ધિ અને ત્યાંથી મતિ જ્ઞાનને લબ્ધ કરી અને શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિમાં જ્યાં જીવ આવે છે ત્યાં એમાં એને કોઈ ને કોઈ પ્રકારના વિકલ્પો ચાલે છે. શ્રુત જ્ઞાન એમાં જ ખરેખર નય હોય છે,
बाकी कोई ज्ञान में नई नहीं होती। मति श्रुत अवधि मन पर्य केवल ए पांच ज्ञान ना विशेष भेद छे। ज्ञान दरेक मां सामान्य छे, एने ज्ञान नो विशेष भेद, एने ज्ञान ना पांच भेद मति श्रुत अवधि मन पर्य केवल कहेवामां आवे छे। एमां एक श्रुत ज्ञान ज एवुं छे कि एमां नई थी निर्णय करवानी शक्ति एमां रहेली छे। एटले हे उपादेयनी स्थिति श्रुत ज्ञान करी सके छे કે ભાઈ આ સ્વભાવ છે એ હેય છે, આ સ્વભાવ છે એ ઉપાદેય છે। વ્યવહાર ને એમ કે છે કે પર્યાય મારી છે, નિશ્ચય ને એમ કે છે પર્યાય મારી નથી દ્રવ્ય મારું છે। તો એ વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં એ બેનો વ્યાપાર શ્રુત જ્ઞાનમાં ચાલ્યા કરે છે। મતિ જ્ઞાન કરતા શ્રુત જ્ઞાન ખૂબ બળવાન છે। એની બળવત્તરતા એવી છે કે એ શ્રુત જ્ઞાનનો અંશ, એ મતિ શ્રુતનો અંશ કહેવાય પણ ખરેખર શ્રુત જ્ઞાનનો અંશ એ કેવળ જ્ઞાનને બોલાવે છે કે આવ 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 પધરામણી અહીંયા કર, એમ એ આમંત્રણ આપે છે એને કે જલ્દી આવી જા તું કેવળ જ્ઞાન અહીંયા। એવી એક શ્રુત જ્ઞાનની કોઈ અપૂર્વ તાકાત છે અને એ શ્રુત જ્ઞાન દરેક જીવ પાસે રહેલું છે। હિતાહિતનો વિવેક કરી અને શ્રુત જ્ઞાન આંગણા સુધી સ્વભાવના આંગણા સુધી જીવને પહોંચાડી દે છે કે જો આર્યો તારો સુધાત્મા, તું એના દરવાજે આવી ગયો છો, હું તને એના દ્વારમાં છોડી દઉં છું પણ દ્વારથી આગળ જવાની મારી શક્તિ નથી। શ્રુત જ્ઞાન આંગણા સુધી પહોંચાડે છે, આંગણાની અંદર પ્રવેશ શ્રુત જ્ઞાન નથી કરી શકતું। એવી એક આ શ્રુત જ્ઞાનની પણ મર્યાદા છે અને એ શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પો જ્યારે છૂટે છે ત્યારે એને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે। એ ભાવશ્રુત જ્ઞાનનો અર્થ જ માત્ર જ્ઞાન છે। ત્યાં શ્રુત જ્ઞાન સંબંધી કોઈ વિકલ્પો કે મતિ જ્ઞાન સંબંધી કોઈ વિકલ્પો એની કોઈ પણ જાતની પ્રગટતા ત્યાં ન હોવાને કારણે માત્ર જ્ઞાન ત્યાં રહી જાય છે અને એવું જ્ઞાન જે છે એ અંદર પ્રવેશ કરીને અનુભૂતિ કરી લે છે। પ્રવેશ કરીને એટલે આત્મા સાથે અભેદ થઈને અનુભૂતિ કરે છે। એવી એક આ અલૌકિક ગાથા 144મી ગાથા અદભુત થી અદભુત ગાથા છે। એમાં આખી પ્રયોગની વિધિ બતાવી છે કે અનાદિકાળથી જીવ ઘણી વખત વિચાર કરતા કરતા ઘણો આગળ વધ્યો હોવા છતાં કોઈ એની એવી વિકલ્પાત્મક સ્થિતિને કારણે પાછો ત્યાંથી ઘણો દૂર થઈ જાય છે। કોઈ જીવ એવો છે કે એને ઘણા પ્રકારના વિકલ્પો ચાલ્યા કરતા હોય છે, ક્યારેક પર સંબંધીના વિકલ્પ છૂટી અને પર્યાય સંબંધીના વિકલ્પો ચાલે છે, પછી પર્યાય સંબંધીના વિકલ્પો છૂટી અને દ્રવ્ય સંબંધીના વિકલ્પો ચાલે છે અને દ્રવ્ય સંબંધીના વિકલ્પો ચાલે છે, એ વિકલ્પમાં ક્યાંય આનંદ નથી, એ વિકલ્પમાં એને આનંદ નથી આવતો। એટલે એ ફેર વિચાર કરે છે કે મારી ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગઈ છે, એ ભૂલની એ ભૂલ કેવી રીતે તૂટે એની આખી વિધિ આ 144મી ગાથામાં છે કે ભાઈ અનાદિથી તું એક વિકલ્પથી બીજા વિકલ્પને તોડવાના પ્રયત્ન એ છો, અનાદિથી નિશ્ચય નહીં સંબંધી એટલે કે નિશ્ચય નહીં જે ત્રિકાળી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે અને વ્યવહાર નહીં જે એક સમયની પર્યાયને પ્રસિદ્ધ કરે છે, એવા પર્યાય તો મારામાં નથી, પર્યાય મારી નથી, પર્યાય મારામાં નથી, પર્યાયમાં શું થાય છે એ હું જોતો નથી, પર્યાયના ષટકારક પર્યાયમાં છે એમ કરીને હું પર્યાયની દ્રષ્ટિ ઉઠાવવાનો પ્રયત્ન કરું છું
એટલે કે પર્યાયના વિકલ્પ છોડું છું, પણ એની સાથે સાથે જ જ્યાં એ વિકલ્પ છોડવાનો એનો પુરુષાર્થ ચાલે છે એની સાથે સાથે જ એને દ્રવ્યનો વિકલ્પ ચાલ્યા કરે છે કે પર્યાય મારામાં નથી, પર્યાય વ્યવહાર નહીંનો વિષય છે, પર્યાયમાં અશુદ્ધતા ચાલે છે, પર્યાય એક સમયની ક્ષણિક છે, પર્યાયના ષટકારકથી પર્યાયમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે, એટલે એ મારું સત્વ નથી, અને મારો વિતરાગ સ્વભાવી નિર્વિકલ્પ સ્વભાવી શુદ્ધાત્મા છે એ હું છું, એવું મારું સત્વ છે, એવો હું જ્ઞાયક ભાવ છું, એવો હું પરમ પરિણામિક ભાવ છું, એવો હું અભેદ અખંડ સ્વભાવી અપરિણામી તત્વ છું, એવા વિકલ્પ ચાલુ કરે છે. એટલે એક શુદ્ધના વિકલ્પથી અશુદ્ધના વિકલ્પને તોડવાનો એનો પ્રયત્ન અનાદિથી ચાલે છે. જ્યાં સુધી વિકલ્પથી વિકલ્પને તોડવાનો પ્રયત્ન ચાલ્યા કરે છે ત્યાં સુધી એ વિકલ્પ તૂટતો નથી, વિકલ્પ બેવડાય છે, એ તૂટતો નથી, એ વિકલ્પની પરંપરા ચાલુ રહે છે, અને મહદઅંશે એવા વિકલ્પમાં જીવને સંતોષ થઈ જાય છે. કોઈ જીવ એમ કહે છે કે હવે મને વ્યવહાર નહીંને આશ્રિત જે પર્યાય છે એવા પર્યાયના વિકલ્પ તો આવતા જ નથી, કારણ કે એ પર્યાય દ્રવ્યમાં છે જ નહીં, એ મારી વસ્તુ નથી, હવે તો હું વિકલ્પ પણ ત્રિકાળી દ્રવ્યના જ કરું છું, બીજું કાંઈ કરતો નથી, હું એક છું, અખંડ છું, શુદ્ધ છું, સામાન્ય છું, સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ એમ વિશેષનો અજ્ઞાત થઈ અને એકનું સામાન્ય તત્વ મને વિકલ્પમાં તરવરે છે, બીજું કાંઈ મને દેખાતું નથી, એને મુખ્યતા વિકલ્પની છે, મુખ્યતા જ્ઞાયકની નથી, કારણ કે એ વિકલ્પથી એનું માપ કાઢે છે ત્રિકાળી દ્રવ્યનું કે હવે મને આ વિકલ્પ નથી આવતા, આ જ વિકલ્પ ચાલે છે, હવે હું આ વાત યાદ નથી કરતો, આ જ વાત યાદ કર્યા કરું છું. સ્વભાવ એવો હોય કે જેને યાદ ન કરવો પડે, જ્યાં સુધી યાદ કરવા પણ ચાલે ત્યાં સુધી એને સ્વભાવ ન કહેવાય. સ્વભાવનું સ્મરણ સહજતાથી થાય, મધ્યસ્થતાથી થાય, વિતરાગતાથી થાય, એ અપરિણામી તત્વ એટલું સહજ છે, એટલું મધ્યસ્થતાથી એને સ્વભાવમાં રહેલું છે કે એની વિતરાગતાથી એને દ્રષ્ટિગોચર ત્વરિતમાંથી જાય. જો એવા તત્વ માટે કોઈને વિકલ્પ કરવા પડે તો એનું સાધન વિકલ્પ થઈ જાય, અને એ સાધન જ્યાં સુધી વિકલ્પ રહે ત્યાં સુધી ધ્યેય તત્વ પકડી શકાતું નથી. માટે કોઈ પણ પરિસ્થિતિમાં એક વિકલ્પ જ બાધકનું કારણ છે, વિકલ્પનું નામ બાધકતા છે, જ્યાં હોય ત્યાં વિકલ્પ બાધક પડે છે. કોઈ પણ જીવ પુરુષાર્થ કરવાનો પ્રયત્ન કરે, કોઈ પણ જીવ મતિ જ્ઞાનની મર્યાદામાં મતિ જ્ઞાનને લઈ આવે, શ્રુત જ્ઞાનને મર્યાદામાં લઈ આવવાનો પ્રયત્ન કરે, પણ એ મર્યાદામાં લઈ આવવા માટે એમ કેમ પ્રકારે એના વિકલ્પો જ જો કર્યા કરે તો એ વિકલ્પ ખરેખર તૂટી શકતા નથી. એટલે આ ગાથામાં એમ કહેવા માંગે છે કે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય એટલે કે નિર્ણય કરીને, પહેલામાં પહેલા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવો નિર્ણય પહેલામાં પહેલા તારો હોવો જોઈએ. અનુભવ ભલે એના સ્વકાળે થાય, અનુભવ ભલે એની યોગ્યતા અનુસાર થાય, અનુભવની પર્યાય એના ક્રમમાં આવે છે, અનુભૂતિ એના ષટકારકથી પ્રગટ થાય છે, સ્વસંવેદન એને કોઈ લઈ આવી શકતું નથી, પણ સ્વસંવેદન લઈ આવી શકતું નથી એનો મતલબ એમ નથી કે એ આત્માનો નિર્ણય નથી કરી શકતો. એ કરવાની તાકાત તો જીવ પાસે છે, અને એ નિર્ણય પૂર્વક જ ખરેખર સ્વસંવેદનનો જન્મ થાય છે.
એટલે આમાં એક વાત અસ્થિથી લઈ બીજી વાત નાસ્તિથી કરી અને અસ્થિની સિદ્ધિ કરી અને એવી નાસ્તિ તારામાં નથી પણ એવી મતિ શ્રુતજ્ઞાનની પર્યાયમાં જે બાહ્ય વિષયો તરફનું જે વલણ ચાલે છે એવા વલણને મર્યાદામાં લઈ આવી અને શ્રુતજ્ઞાનમાં જે વ્યવહારને નિશ્ચયના વિકલ્પો ચાલે છે એની પણ મર્યાદા બાંધી અને એવા વિકલ્પોથી વ્યાવૃત થઈ અને નિર્વિકલ્પ તત્વનું ગ્રહણ કેવી રીતે થાય એવી મૂળ વાત આ ગાથામાં આવી છે. એટલી અદ્ભુતતાપૂર્વક પ્રયોગથી સિદ્ધિ કરી છે આ ગાથામાં કે ક્યાંય પણ જીવ અટકી ન જાય. આટલી 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 ગાથાઓ વાંચીને 144 પહોંચ્યો ત્યાં સુધી એને વિકલ્પ ચાલ્યા છે. આચાર્ય ભગવાન 142 ગાથા પછી 23 કળશ લખ્યા છે. 23 ઈ 23 એ કળશ છે ઈ કોઈ પણ પ્રકારના પક્ષથી છૂટવા માટેના કળશ છે. એક કે હું જીવ છે એ આવો છે, એક કે જીવ આવો છે, પછી કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ જ છે. એવા કળશ 69 કળશથી ચાલુ થયા છે. 69 થી 93 કળશ એવા સુંદર કળશ છે. 95 કળશ સુધી છે. 95માં કળશમાં વિકલ્પ જ કરતા અને એનું કર્મ પણ વિકલ્પ જ એમ કહીને વિકલ્પથી વ્યાવૃત કરાવીને જ્ઞાનને તારવીને જ્ઞાયકમાં લઈ ગયા છે. કે વિકલ્પ કરતા વિકલ્પ કર્મ, વિકલ્પનો કરતા કોણ અને વિકલ્પ કોનું કર્મ બને? તો કે જેનું કર્મ વિકલ્પ બને એનો કરતા પણ વિકલ્પ હોય, જેનું કર્મ વિકલ્પ બને એનો કરતા આત્મા ન હોય, એનો કરતા જ્ઞાન ન હોય, એનો વિકલ્પ જેનું કર્મ બને એનો કરતા વિકલ્પ જ હોય એમ કહી અને વિકલ્પને વિકલ્પમાં સ્થાપી અને જ્ઞાયક તત્વને જ્ઞાનમાં સ્થાપી દીધું છે એવી 95માં કળશમાં અપૂર્વ વાત કરી છે. એવી આ ગાથા પક્ષાથી ક્રાંત થવાની ગાથા છે. કોઈ પણ પ્રકારનો પક્ષ જીવને ક્યાંય ખૂણે ખાંચરે પણ ન રહી જાય અને એ ત્વરિતમાં જ્યાં એને વિકલ્પની ખબર પડે કે આ વિકલ્પ છે, આ સ્વરૂપ નથી, આ વિકલ્પ ચાલે છે, આ સ્વભાવ નથી, એમ જ્યાં ખબર પડે ત્યાં વિકલ્પ છૂટી જાય છે. હું ઘણીવાર દ્રષ્ટાંત આપું છું કે કોઈ પણ જીવ દોરી માનીને હાથમાં એને લઈ લે અને એને ખબર પડે કે સર્પ છે તો તરત છોડી દે છે. એ રાખી એક સમય પડે એના હાથમાં, એને ધાર્યું હતું કે આ દોરી છે, આ રસ્સી છે, અને નીકળી પડ્યો સર્પ, તરત જ દોરી છોડી દે છે. એમ જ્યાં એને ખ્યાલમાં આવી જાય છે કે આ તો વિકલ્પ છે, આ સ્વરૂપ નથી, ત્યાં વિકલ્પ છૂટી જાય છે અને સ્વરૂપનું ગ્રહણ થઈ જાય છે. એવી વાત આમાં કહી છે. વિકલ્પ સ્વરૂપની સમજણ આવતા ત્વરિત છૂટે છે. સ્વરૂપની સમજણ આવતા, સ્વરૂપના વિકલ્પ થતા વિકલ્પ નથી છૂટતો. એક સ્વરૂપનો વિકલ્પ છે એ વ્યવહાર નહીંના વિકલ્પને દબાવે છે, તોડી નથી શકતો. વિકલ્પથી વિકલ્પ કદી ન તૂટે. નિર્વિકલ્પ તત્વમાં આરૂઢ થાય ત્યાં એનું જ્ઞાન પરોવાઈ જાય, એનું નામ વિકલ્પની ઉત્પત્તિ થઈ નહીં તો એમ કહેવાય કે વિકલ્પ છોડી દીધો. આને વિકલ્પ છોડવાથી નથી છૂટતો, વિકલ્પને જોયા કરવાથી વિકલ્પ દૂર નથી થતો. વિકલ્પની સામું જ દ્રષ્ટિ રાખ્યા કરે, વિકલ્પનું જ જ્ઞાન કર્યા કરે કે મને આ વિકલ્પ ચાલે છે, હવે મને વ્યવહારનો વિકલ્પ ચાલે છે, હવે મને નિશ્ચયનો વિકલ્પ ચાલે છે, હવે વ્યવહારનો વિકલ્પ છૂટી ગયો છે, હવે નિશ્ચયનો વિકલ્પ જ આવે છે, એનું જ્ઞાન વિકલ્પાત્મક ચાલે છે. એનું જ્ઞાન કોરું નથી વિકલ્પથી જુદું, કારણ કે એના જ્ઞાનમાં વિકલ્પ આવ્યો છે, નિર્વિકલ્પ તત્વ નથી આવ્યું. જ્યાં સુધી જ્ઞાનમાં વિકલ્પ આવે છે ત્યાં સુધી નિર્વિકલ્પ તત્વનું ગ્રહણ નથી થતું. અને પ્રયોગ કરો આ, તમે આ સાંભળવા વાંચવાનો જ માર્ગ નથી ખાલી, આ ગાથા પ્રયોગની છે. તમે દૈનિક પ્રયોગ કરો કે અત્યારે તમારું જ્ઞાન ક્યાં કામ કરે છે, અત્યારે તમારું જ્ઞાન કઈ દિશામાં ચાલે છે, અત્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ ક્યાં ફસાઈ ગયો છે,
હવે એને મર્યાદામાં કેમ લઈ આવવો? શ્રુત જ્ઞાનમાં અત્યારે કેવા વિકલ્પો ચાલે છે, એ વિકલ્પોથી વ્યાવૃત કેમ થવું અને નિર્વિકલ્પ તત્વને કેમ સમજવું, એવી વિચારધારા જે જીવના જ્ઞાનમાં ચાલે છે એના વિકલ્પો મંદ તો પડવા જ માંડે છે. ભલે તૂટતા એને વાર લાગે, પણ એને પોતાને ખબર પડે છે કે મારી સ્થિતિ હવે જ્ઞાન તરફ જવા માંડી છે, વિકલ્પથી છૂટવા માંડી છે. એને જ્યાં જ્ઞાન દેખાવા માંડે છે, ભલે વિકલ્પ હોવો, વિકલ્પ ચાલ્યો નથી ગયો, વિકલ્પ એમ જતો પણ નથી, પણ વિકલ્પ છે એને જ્યાં સુધી જ્ઞાનનું જ્ઞેય બનાવ્યા કરે છે ત્યાં સુધી એ વિકલ્પમાં જ્ઞાનમાં વિકલ્પ જ તરવરે છે. એ વિકલ્પને જ્ઞાનનું જ્ઞેય બનાવવાની છોડી અને એ વિકલ્પ તરફથી એનું જ્ઞાનને શ્રદ્ધાને ઉઠાવી અને હું એક જ્ઞાયક શુદ્ધ પરમાત્મા છું એવા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણયને નિશ્ચય થાય છે, તો એ જ્ઞાનમાં એ સમયે એવો નિશ્ચય આવતા બે ફાટા પડવા માંડે છે. એમાં એક ફાટો વિકલ્પાત્મક તરફ ચાલતો હોય છે, પણ બીજો ફાટો જ્ઞાયક તરફ ચાલવા માંડ્યો છે. એ જ્ઞાયક તરફ ચાલતો ફાટો જ્ઞાનનો, એને એમાં જ્ઞાયકની ઉર્ધ્વતા ચાલવા માંડે છે. વિકલ્પનો ફાટો જુદો છે, ત્યાં વિકલ્પ ભલે ચાલુ રહ્યા, પણ એક એવી સ્થિતિ જીવની સર્જાઈ જાય છે કે એ વિકલ્પથી જુદું એક જ્ઞાન જે છે એ જ્ઞાન એને ખ્યાલમાં આવવા માંડે છે. કળસ ટીકાના 97માં કળસમાં આ વાત લખી છે. 97મો કળસ છે, એમાં આ રાજમલજીએ આ વાત લખેલી છે કે મિથ્યાત્વની ચિકાસ વિકલ્પરૂપી રાગ, એનાથી જ્ઞાન ગુણ અને જ્ઞાનનું પરિણામ જુદું છે. એવી રાજમલજી સાહેબે 97માં કળશમાં આ વાત લખી છે કે મિથ્યાત્વની ચિકાસ રાગરૂપી વિકલ્પ. આ વિકલ્પો જે ચાલે ને એ વિકલ્પ સંબંધે રાગ, વિકલ્પ નામ રાગ, એવો જે વિકલ્પનું પરિણમન અને એના નિમિત્તે થતી મિથ્યાત્વની ચિકાસ, એનાથી જ્ઞાન ગુણ અને જ્ઞાન ગુણનું પરિણમન એ પૃથક છે. તો એવું જ્ઞાન જે છે કે જે વિકલ્પથી જુદું એક જ્ઞાન છે, એ જ્ઞાનનો એક ફાંટો આમ જ્ઞાયક તરફ ચાલવા માંડે છે. જ્યાં એના વિકલ્પની મંદતા થવા માંડે છે, વિકલ્પ જ્ઞાનનું જ્ઞેય બનવાનું બંધ થવા માંડે છે, વિકલ્પ રહી જાય છે પણ જ્ઞાનનો ફાંટો એક જુદો પડવા માંડે છે. વિકલ્પને વિકલ્પથી પહેલા તો છોડી શકાતો નથી, એક વાર વિકલ્પનો ફાંટો જુદો પડીને જ્ઞાનનો ફાંટો જુદો થાય છે ત્યારે પણ વિકલ્પની હયાતીને હાજરી નિમિત્તપણે હોવાથી હજી જ્ઞાનમાં આનંદની અનુભૂતિ આવી નથી, બીજી વાત. ત્રીજી વાત કે હમણાં એ જ્ઞાન આગળ વધતા 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 જ્યાં એ જ્ઞાયક તરફ ભેટવા મળશે ત્યાં આ વિકલ્પ છે ને એ મંદ હતો, એ વિકલ્પ વિશ્રામને પામવાનો છે. એવી આ અપૂર્વ ગાથા છે, અદભુતથી અદભુત ગાથા. એવું અલૌકિક સ્વરૂપ છે આત્માનું કે ક્યાંય ને ક્યાંય એને જે વિકલ્પ ખૂણે ખાંચરે પણ ચાલ્યા કરે છે ને એ નીકળી જાય એને, અને એક એને જ્ઞાનની ઉર્ધ્વતા થઈ જાય કે હું તો જ્ઞાન સ્વભાવ, હું તો જ્ઞાયક દેવ છું, હું તો ચૈતન્ય તત્વ છું. આ વિકલ્પ જુદો, આ મારું જ્ઞાન જુદું, આ મારા જ્ઞાનમાં જ્ઞાયક રહ્યો એ જુદો, આ વિકલ્પ જુદો, એમ એને ભેદ જ્ઞાનની પ્રક્રિયા નિરંતર ચાલવા માંડે છે. ભેદ જ્ઞાન ચાલતા ચાલતા જીવો ભેદમાં જવાના પુરુષાર્થ થઈ જાય છે. એવી એક આમાં અદ્ભુત નિજ નિધિ બતાવી છે. હવે આપણે થોડું વાંચીએ. સત્તાણુંમો કળશ છે ને, હાજી કળશ ટીકા અહીંયા હોય તો જુઓ ને, ખોલી આપણે જરા જોઈ. 97મો કળશ છે, આઈપેડમાં હોય તો ચાલશે તમે. 97મો કળશ છે ને, બહુ સારો છે. 144મી ગાથા છે એ આપણે ચાલતી હતી. એમાં એમાં એવું કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, શ્રુત જ્ઞાન એટલે દ્રવ્ય શ્રુત,
જે નિત્ય બોધક જીનવાણી છે એના અવલંબનથી, એટલે કે એના નિમિત્તપણે શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પહેલામાં પહેલા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય એટલે નિર્ણય કર્યો. હવે નિર્ણય કર્યો એટલે ફળ તો નથી આવી જતું હજી, તો કે પછી શું કરવું? તો કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે નિર્ણય કરી લીધો. હવે એ પ્રસિદ્ધ કેવી રીતે થાય? નિર્ણય જ્ઞાન કરે, એ જ્ઞાન ઉપયોગ કરે, જ્ઞાન ઉપયોગ નિર્ણય કરે. પ્રથમમાં પ્રથમ હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવો એક નિર્ણય કર્યો એને. ના ના, એ તો જ્ઞાન, સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં એવો નિર્ણય થાય કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, પછી શું કરે કે આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે હવે એ પુરુષાર્થ ચાલુ કરે છે. પેલા નિર્ણયમાં આવ્યો, હવે એ નિર્ણયમાં આવ્યો, પણ એ નિર્ણય વાળો આત્મા જાગૃત તો થવો જોઈએ ને, એ જાગવો જોઈએ ને. એ જ્યારે જાગે તો એ જગાડવો કેવી રીતે એને? તો કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય એટલે કે નિર્ણય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, એટલે કે આત્માને પ્રગટ પ્રસિદ્ધ કરવા માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો, પર પદાર્થ છે એને પ્રસિદ્ધ કરવાનું જે કારણ છે, એવી જે ઇન્દ્રિય દ્વારા, આ પાંચ ઇન્દ્રિય દ્વારા, આ સ્પર્શ ઇન્દ્રિય વાળો એક ઇન્દ્રિય વાળો હોય, આ જીભ મળે એટલે બે ઇન્દ્રિય થાય, આ નાકમાં સૂંઘવા માટે એટલે ત્રણ ઇન્દ્રિય થાય, ચક્ષુથી જોવા માટે એટલે ચાર ઇન્દ્રિય વાળો થાય, કાનમાં સાંભળવા માટે એટલે પાંચ ઇન્દ્રિય વાળો થાય. ઈ પાંચ ઇન્દ્રિય, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને કર્ણ, એવી પાંચ ઇન્દ્રિય વાળો જીવ અને મન સંબંધે એને રૂપી અરૂપી પદાર્થનો નિર્ણય કરવામાં નિમિત્ત બનતું જે મન, એવી મતિ જ્ઞાનની પ્રવૃત્તિઓ જે ચાલે છે, પર પદાર્થની પ્રસિદ્ધિ આ ઇન્દ્રિય અને મન દ્વારા મતિ જ્ઞાનથી થાય છે, એને પહેલામાં પહેલા મતિ જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને પહેલામાં પહેલા ઈ પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય અને ઇન્દ્રિયો દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધ કરતું મતિ જ્ઞાન અને મન દ્વારા એમાં પણ રૂપી અરૂપીનો નિર્ણય કરવા માટે રહેલું મન છે, એવા મતિ જ્ઞાનને પહેલામાં પહેલા ઈ શું કરે? મર્યાદામાં લઈ આવે. મર્યાદામાં લઈ આવે એટલે શું કરે? કે મારું જ્ઞાન પરને જાણતું જ નથી, મારા જ્ઞાનમાં મને જ્ઞાયક જ જણાય છે, એવા પર પદાર્થની ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાનમાં જે પ્રસિદ્ધિ થતી હતી ત્યાંથી પહેલામાં પહેલા એના મતિ જ્ઞાનનો સંકેલો કરી લઈએ. મારું જ્ઞાન, મારા જ્ઞાનનો ઉપયોગ મારા ક્ષેત્રમાંથી ખસતો જ નથી, તો એ જાણવા જાય કેવી રીતે? મારું પ્રગટ થતું જે જ્ઞાન છે, જે જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે, જે ઉપયોગ રૂપ જ્ઞાન છે, એ પ્રગટ થયું ત્યારે એનું ક્ષેત્ર છે, એ જે ક્ષેત્ર, એ ક્ષેત્રથી દૂર જઈ શકતું જ નથી, એ ક્ષેત્રમાં રહી અને એ પોતે પોતામાં રહીને પોતાનું જાણવું કર્યા કરે છે. એ જાણવામાં જેની પ્રસિદ્ધિ થતી હોય, હવે એ જાણવામાં પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ નિમિત્ત પડે છે, મન નિમિત્ત પડે છે, જ્ઞાન અહીંયા છે, નિમિત્તપણે આ છે, તો એમાં પરનું જાણવું થાય તો એમ કહેવામાં આવે કે આના દ્વારા પરનું જાણવું કરે છે. તો એમ કહે છે કે એ બુદ્ધિને પહેલામાં પહેલા તું જ્ઞાનને જ્ઞાનમાં લઈ આવ, મર્યાદામાં લઈ આવ. પહેલામાં પહેલો તારો પુરુષાર્થ છે કે તું તારા ઉપયોગને પહેલા સંકેલ. મેં એકવાર કીધું તું ને, અહીંયા જ કીધું, ખબર નહીં, કાચબો હોય ને, કાચબો, એ કાચબો જ્યારે પોતે પોતાનામાં જવાનો પ્રયત્ન કરે ને, ત્યારે એ પેલા એની બધી બહારની જેટલી કાયામાં વિસ્તાર થયો હોય ને, એને એકદમ સંકોચી લે પેલા, એકદમ સંકોચ આવી જાય, તમને ખબર ન પડે આ કાચબો છે. અને એ જ્યારે આમ આમ પહોળો કરે ને એનો વિસ્તાર, ત્યારે તમને ખબર પડે કે આ કાચબો છે. એ પોતે જ જ્યારે પ્રયત્ન કરી અને પોતાના વિસ્તારને સંકેલી લે પેલા, એમાં જ્ઞાનમાં જે વિસ્તાર ચાલ્યા કરે છે બહાર, એને પહેલામાં પહેલા જીવ સંકેલી લઈએ, હું તો જ્ઞાન માત્ર છું.
મારામાં તો જ્ઞાન રહેલું છે, હું તો જાણવું 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 મારો સ્વભાવ એવો છે। બહારની પ્રવૃત્તિઓ જ્ઞાનમાં જે વર્તે છે એવી પ્રવૃત્તિઓથી જ્ઞાનને પહેલા સંકેલીને જ્ઞાનમાં લઈ આવે, પહેલા વિસ્તારથી બસ કરી અને સંકોચમાં લઈ આવે જ્ઞાનને પહેલા, પહેલામાં પહેલા જે જ્ઞાનમાં બહારનો વિસ્તાર ચાલી રહ્યો છે, આને જાણું છું આને જાણું છું આને જાણું છું આને જાણું છું આને જાણું છું, અનાદિથી આ જ્ઞેયાશ્રિત બુદ્ધિ ચાલે છે। એ બુદ્ધિને પહેલામાં પહેલા મર્યાદામાં લઈ આવે, પહેલામાં પહેલું કર્તવ્ય જીવનું આ છે। તો કે એ લઈ આવી કેવી રીતે શકાય, એ તો બધું ક્રમબદ્ધ છે, એને તમે કેવી રીતે લઈ આવો, આ તો ક્રમબદ્ધ છે। કેવી રીતે લઈ આવવું એ ક્રમબદ્ધ છે, એમ લઈ આવ્યું લઈ આવે છે એ ક્રમબદ્ધ છે, લાંબું પણ ક્રમબદ્ધ છે, એ ક્રમબદ્ધ જ છે। આ કહેવામાં આવે છે એ કહેવા વાળું શબ્દનું પરિણામ છે એ ક્રમબદ્ધ છે, બધું ક્રમબદ્ધ જ છે। ક્રમબદ્ધ ને કઈ ઉડાડીને વાત નથી, એના ક્રમબદ્ધમાં જ એવું છે। એટલે આચાર્ય ભગવાને લખ્યું છે મર્યાદામાં લઈ આવો, ક્રમ નિયમિત કહેનાર આચાર્ય 308-311 ગાથામાં, એ આચાર્ય 144 ગાથામાં કહે છે કે તારી મતિ જ્ઞાન ને તું તારી મર્યાદામાં લઈ આવો। એ શું કામ કહે છે, એમ કે છે કે તું કરતા બુદ્ધિ થી મર્યાદામાં લઈ આવો, તો કે એવું તું જાણ પણ એવું કર કે હું જ્ઞાન માત્ર છું, મારા જ્ઞાનમાં જ્ઞાયક પ્રતિષ્ઠિત છે, મારા જ્ઞાનમાં જ્ઞાનનું પરિણમન ચાલે છે, મારું જ્ઞાન મારા જ્ઞાનના ક્ષેત્રને છોડતું નથી, મારું જ્ઞાન મારા જ્ઞાનમાં અવસ્થિત છે, એવો જ્યાં તું વિચાર કર ત્યાં જ મતિ જ્ઞાન મર્યાદામાં આવ્યું એમ કહેવામાં આવે। એટલે મતિ જ્ઞાન ને પહેલામાં પહેલા મર્યાદામાં લઈ આવો। મતિ જ્ઞાનમાં જે કોઈ સંબંધીના વિચાર રૂપી જે કઈ વિકલ્પો ચાલે એમને પહેલા પહેલા મર્યાદામાં લઈ આવો, પછી શ્રુત જ્ઞાનમાં નહીં ના વિકલ્પો ચાલે। મતિ જ્ઞાનમાં પર સંબંધીની પ્રવૃત્તિઓ ચાલે, શ્રુત જ્ઞાનમાં નહીં જ્ઞાનના વિકલ્પો ચાલે। હવે એની વાત કરે છે જો આમાં છે, સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપ દ્રષ્ટિથી જ્ઞાન ગુણ અને મિથ્યાત્વ રાગાદી રૂપ જીકાસ એમનામાં એકત્વ પણ નથી। સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપ દ્રષ્ટિથી જ્ઞપ્તિ કરો તો નહીં ભાસતે જ્ઞપ્તિ, જ્ઞાન ગુણ અને કરો તો એટલે કે મિથ્યાત્વ રાગાદી રૂપ જીકાસ એમનામાં એકત્વ પણ નથી। કોઈને એમ થાય કે અહીંયા તો જ્ઞાન ગુણ લખ્યો છે, ત્રિકાળી દ્રવ્ય અને મિથ્યાત્વ અને રાગાદી રૂપ તો એકમેક નો જ હોય ને, એ તો બરાબર છે, નીચે આવશે બરાબર, ગુણની જ ખાલી ચર્ચા નથી, આમાં બીજી ચર્ચા છે। ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થા રૂપ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન ગુણ પણ છે અને રાગાદી ચિકાસ પણ છે, કર્મબંધ થાય છે તે રાગાદી ચિકાસથી થાય છે। હવે સાંભળો, જ્ઞાન ગુણના પરિણમનથી કર્મબંધ થતો નથી, જ્ઞાન ગુણના પરિણમનથી, જ્ઞાન ગુણનું પરિણમન જાણવું 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 વર્તે છે, એ પરિણમન છે, એના પરિણમનથી મિથ્યાત્વનો અને રાગની ચિકાસ રૂપી બંધ જીવને થતો નથી। એટલે જ્ઞાન ગુણ નું પરિણમન જુદું છે અને આ મિથ્યાત્વ અને રાગ નું પરિણમન ચોખ્ખું આમાં લખ્યું છે, આનો અર્થ પણ ગુરુદેવે આમ કર્યો છે। જ્ઞાન ગુણ નું પરિણમન, જ્ઞાન ગુણ નું પરિણમન કેવું હોય, જ્ઞાન ના ઉપયોગ રૂપ, એ ઉપયોગ અને મિથ્યાત્વ અને રાગ આદિ ચિકાસ ને કદી પણ બંધ થતો નથી એકબીજાને, એકબીજાને પ્રસ્તુત નથી। એટલે જ્ઞાન જુદું છે, જ્ઞાનનું પરિણમન જુદું છે, મિથ્યાત્વ અને રાગાદીનું પરિણમન જુદું છે, એમ કહેવા માંગે છે। રાગાદી ચિકાસ પણ છે, કર્મબંધ થાય છે તે રાગાદી ચિકાસથી થાય છે, જ્ઞાન ગુણના પરિણમનથી થતો નથી। બોલો, ચોખ્ખું લખે છે, એવું વસ્તુનું સ્વરૂપ છે, જ્ઞાન ગુણને વિશે અશુદ્ધ રાગાદી પરિણમનનું અંતરંગમાં એકત્વ પણ નથી।
તે કારણથી જ્ઞાન ગુણ અને અશુદ્ધપણું ભિન્ન ભિન્ન છે, એક રૂપ તો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાન ગુણ અને અશુદ્ધપણું દેખતા તો મળેલા જેવા દેખાય છે, પરંતુ સ્વરૂપ થી ભિન્ન ભિન્ન છે. વિવરણ જાણપણા માત્ર જ્ઞાન ગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે. ચિકાસ તો રાગાદી છે અને તેથી અશુદ્ધપણું તેને કહેવાય છે. એટલે આ જ્ઞાન ગુણનું પરિણમન જ્ઞાન રૂપ વર્તે છે એને મિથ્યાત્વ અને રાગ દ્વેષ સાથે કાંઈ સંબંધ જ. રાગ એટલે વિકલ્પ, મિથ્યાત્વ એટલે વિકલ્પમાં એકત્વ, એને કહેવાય મિથ્યાત્વ. વિકલ્પ કોને કહેવાય? રાગ ને વિકલ્પ કહેવાય. અને એ વિકલ્પમાં એકત્વ પણ કરે, એમાં અહમ કરે, એને કહેવાય મિથ્યાત્વ. એવું મિથ્યાત્વ અને રાગ, એનું નામ અશુદ્ધતા, એનું નામ વિભાવ. હવે એ વિભાવ છે એ જ્ઞાન ગુણના પરિણમનથી જુદો છે. તો જ્ઞાન ગુણનું પરિણમન છે એ જ્ઞાન ગુણ સાથે સંબંધિત છે, અને જ્ઞાન ગુણ છે એ જ્ઞાયક સાથે સંબંધિત છે. આવા બે ભાગ છે, અનાદિના આવા બે ભાગ છે, મિથ્યા દ્રષ્ટિને આવા બે ભાગ છે. જ્ઞાનીને નહીં, એકલા જ્ઞાનીને નહીં, મિથ્યા દ્રષ્ટિને આવા બે ભાગ રહી ગયા છે. કારણ કે અંદરથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અંદરથી મિથ્યાત્વ નથી આવતો, અંદરથી રાગ નથી આવતો. રાગ તો પર્યાયના પરિણમનની ઉત્પત્તિના કાળે પરસન મુક્તાના નિમિત્તે અને પોતાના સટકારકથી પોતાની ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે. અને એવા રાગાદી રૂપ વિકલ્પને પોતાનો જે માને છે એનું નામ મિથ્યાત્વ છે. અને એ સમયે પણ જ્ઞાનનું પરિણમન જ્ઞાયકથી અનન્યપણે રહી ગયું છે, જુદું ને જુદું, જુદું ને જુદું. ત્યારે તો ખબર પડે છે જ્ઞાનમાં કે મિથ્યાત્વ ચાલે છે, આ રાગ ચાલે છે. એકમેક થઈ ગયા હોય તો જાણે કોણ એને. જ્ઞાનનું પરિણમન એ સમયે જુદું રહી ગયું છે. પરિણમન હો ગુણ નહીં, આ પરિણમનની ચર્ચા ચાલે છે. પરિણમન જુદું રહી ગયું છે. જ્ઞાન ગુણ એકલો નહીં, ગુણ તો ખરો જ, ગુણ તો સર્વથા પૃથક છે, એને તો પ્રશ્ન જ નથી, પણ પરિણમન પણ પૃથક છે. એમ કહેવા માંગે છે. આ કેવી અદ્ભુત વાત છે કે આ જો ખ્યાલમાં આવી જાય ને તો એને ખબર પડી જાય કે મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં ક્યાંય વિકાર કે મિથ્યાત્વ છે જ નહીં, હું તો સદાય શુદ્ધ છું, સદાય અપરિણામી રહી ગયો છું, સદાય મારું જ્ઞાન નાયકને અવલંબતું જ ચાલી રહ્યું છે. એવું એને વિશ્વાસ આવી જાય, એવી એને ખરાઈ થઈ જાય અંદરથી, એવું એને પકડાઈ જાય કે ઓહો જ્ઞાન મારું આવું છે, પરિણમનમાં આવું છે, પરિણમનમાં અજ્ઞાન નથી થયું, પરિણમનમાં જ્ઞાન બચી ગયું છે. અજ્ઞાન થઈ ગયું હોય તો અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન કરવું પડે. અજ્ઞાન થયું નથી, જ્ઞાન રૂપ જ જ્ઞાન રહી ગયું છે, પણ એની ભ્રમણાથી એને એમ લાગે છે કે રાગ દ્વેષને મિથ્યાત્વને કારણે મારું જ્ઞાન અજ્ઞાન રૂપ પરિણમી ગયું છે, એવી ભ્રમણા લાગે છે એને. ભ્રમણા પરિણેમું નથી, એવી રીતે એવા રૂપે થયું નથી કદી. જ્ઞાને એવું નથી થયું, એમ કહેવાનું જ્ઞાનનું પરિણમન એવું નથી થયું. એવી આ સત્તાનું કળશમાં અદભુત વાત કહી છે, ત્રાણું કળશમાં એવી અમુક વાત છે. આમાં શું છે ભાઈ, કે થોડોક અભ્યાસ છે ને આમ નજરને બરાબર જ્ઞાનીઓના ભાવ સાથે મેચિંગ કરીને ચાલવું. આચાર્ય ભગવાનની તીખાસ એવી હોય છે કે તમારી જો નજર અહીંયા પડી જાય ને તો એ તીખાસમાં ઉપયોગ સૂક્ષ્મ થઈને સૂક્ષ્મ દ્રવ્યને પકડી જાય. તમારી તીખાસ ઉપયોગની એવી હોય છે કે તમે પકડી શકો એને. એટલે નજરને એવી રીતે ચલાવવી જોઈએ, ખાલી વાંચી જવાનો માર્ગ નથી, સમજણપૂર્વક વાંચવાનો માર્ગ છે, એવી રીતે સ્વાધ્યાય કરવો જોઈએ. એકદમ બધું ચોખ્ખું ચણાક દઈને ગયા છે આચાર્ય ભગવાન, આ સાધક જીવો રાજમલજી, બનારસી દાસજી, ટોડરમલજી, ભાગચંદજી, પૂજ્ય ગુરુદેવશ્રી, જેટલા જ્ઞાનીઓ પૂછી ગુરુદેવશ્રીની નિશ્રામાંથી આવી બધા જ્ઞાનીઓ બધું કહીને ગયા છે એકદમ ચોખ્ખું. ક્યાંય ભેળસેળ વાળું મિશ્ર તત્વ નથી આપ્યું કોઈ જ્ઞાનીઓએ, ભેળસેળ કાઢીને ચોખ્ખું તત્વ આપ્યું છે. ભેળસેળ તો તું કરસ રાગ ને જ્ઞાન, એ પર્યાય માસુદ છે એટલે પર્યાય પરદ્રવ્ય છે,
પર્યાય પરદ્રવ્ય છે, પર્યાય પર સ્વભાવ છે, પર્યાય એ છે. એ એટલા માટે કીધું છે કે પર્યાય માંથી નવી પર્યાય ઉત્પન્ન થતી નથી, એટલે પર્યાય ને પરદ્રવ્ય કીધી છે. તમે સમજો જરા, 50મી ગાથા નિયમસારની છે, એમાં આચાર્ય ભગવાને અને ગુરુદેવે આવું સ્પષ્ટીકરણ કર્યું છે કે પર્યાય માંથી પર્યાય નવી પ્રગટ થતી નથી, માટે પર્યાય ને પરદ્રવ્ય પર સ્વભાવ ને હે કીધું છે. ત્રિકાળી દ્રવ્ય માંથી પર્યાય પ્રગટ થાય છે, એટલે ત્રિકાળી દ્રવ્ય ને સ્વદ્રવ્ય ઉપાદે કીધું છે. એમ સ્પષ્ટીકરણ છે, પર્યાય તો હે જ છે. પર્યાય જ્યારે જ્ઞાયક ની ચર્ચા ચાલતી હોય ત્યારે હે જ છે, પણ એમાં જ્યારે તમે પર્યાયની હે ઉપાદેયતાનો વિચાર, જ્યારે દ્રવ્યની ઉપાદેયતા અને પર્યાયની હેયતાનો વિચાર કરો, ત્યારે એ હે ઉપાદેયતા બતાવનાર કોણ છે? એ જ્ઞાન કરે છે બધું, તો એ જ્ઞાન હે નથી. એ જ્ઞાન તો પર્યાયને હે કે છે, અને એ જ્ઞાન દ્રવ્યને ઉપાદેય કે છે. મિથ્યાત્વ ને રાગાદીની ચિકાસ નથી, તો એ મિથ્યાત્વ ને રાગાદીની ચિકાસ ને પરદ્રવ્ય પર સ્વભાવ ને હે કહી દે છે, અને એ જ્ઞાન જ્ઞાયક ને ઉપાદેય કહે. એવી વસ્તુની સ્થિતિ છે, એવું સ્વરૂપ છે. એવી વાત આમાં કરે છે કે આ મતિ જ્ઞાન એને પહેલામાં પહેલા પાંચ ઇન્દ્રિયો દ્વારા જે પરની પ્રસિદ્ધિ ચાલતી હતી ત્યાંથી એને પહેલામાં પહેલા મર્યાદામાં લઈ આવી, પાંચ ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તિ બુદ્ધિને તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે, એવો આત્મસન્મુખ કર્યું છે એટલે હજી મતિજ્ઞાન તત્વ આત્મસન્મુખ એટલે અનુભૂતિ રૂપ આત્મસન્મુખ નથી, પણ પરથી વ્યાવૃત થઈ ગયું છે, એટલે એ મતિજ્ઞાન જ્ઞાનમાં આવી ગયું છે, એટલે એમ કહેવાય કે મતિજ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે. આત્માની સન્મુખ હજી કર્યું છે, આત્મા સાથે અભેદ નથી થયું, હજી સન્મુખ કર્યું છે. અને હવે એ મતિ જ્ઞાન મતિ જ્ઞાન માં એટલે કે જ્ઞાન માં આવીને ઉભું રહી ગયું છે, એને આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નૈપક્ષોના અવલંબનથી, નાના પ્રકારના એટલે અનેક પ્રકારના, અનેક પ્રકારના નૈપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો. જો આ બહુ સરસ આ શ્રુત જ્ઞાનની ચર્ચા આવે છે. હવે મતિ જ્ઞાનની ચર્ચા હવે પૂરી થઈ ગઈ, હવે ચર્ચા ચાલુ થાય છે શ્રુત જ્ઞાન. આત્માના પાંચ જ્ઞાન, એ આત્માનું જ્ઞાન એક, એ જ્ઞાન સામાન્ય, એ જ્ઞાન સામાન્યના ભેદ પાંચ, એમાં મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ, એમાં મતિ અવધિ મન પર્યાય કેવળમાં નય ન હોય, એકલા શ્રુત જ્ઞાનમાં જ નય હોય, નય હંમેશા સાપેક્ષ હોય, નય કદી નિરપેક્ષ ન હોય, શ્રુત વિકલ્પા નયા એવું શાસ્ત્રનું વચન છે. તો સાપેક્ષ નય છે એ સમ્યક હોય, નિરપેક્ષ નય છે એ હંમેશા મિથ્યા હોય, નિરપેક્ષ જ્ઞાન છે એ હંમેશા સમ્યક હોય, સાપેક્ષ જ્ઞાન છે એ હંમેશા મિથ્યા હોય. આવી વાત છે, એટલે અહીંયા કહે છે કે તથા નાના પ્રકારના નૈપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો, અનેક પ્રકારના નૈપક્ષ એટલે કે અનેક પ્રકારના નૈપક્ષ એટલે ઓછામાં ઓછા તમે લ્યો તો નિશ્ચય ને વ્યવહાર નહીં, પર્યાર્થિક નહીં ને દ્રવ્યાર્થિક નહીં, એવા જે નૈપક્ષના વિકલ્પો એના આલંબનથી થતા અનેક પ્રકારના નૈપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, આ બહુ મોટું લાંબુ છે,
श्रुत ज्ञान नी बुद्धिओ ने पण मर्यादा मां लावीने श्रुत ज्ञान तत्व ने पण आत्मसन्मुख करतो। હવે શું કહે છે કે મતિ જ્ઞાન ને તો તું ઇન્દ્રિય ને દ્વારા પ્રસિદ્ધ કરતી પર પદાર્થ ની પ્રસિદ્ધિ થી તું મતિ જ્ઞાન ને મતિ જ્ઞાન માં લઈ આવીને તે મૂકી દીધું, હવે હવે શ્રુત જ્ઞાન નો ઉપયોગ શું કામ કરે છે એની ચર્ચા આવે છે। તો કે શ્રુત જ્ઞાન માં શું ચાલે છે, તો કે શ્રુત જ્ઞાન છે ને એ પેલા તો એમાં નય પક્ષ ચાલતા હોય છે, નિશ્ચય નહીં આવો, વ્યવહાર નહીં આવો, દ્રવ્યાર્થિક નહીં અશુદ્ધ, પર્યાર્થિક નહીં અશુદ્ધ, નિશ્ચય નહીં અશુદ્ધ, વ્યવહાર નહીં અશુદ્ધ, શુદ્ધ નહીંથી શુદ્ધ, અશુદ્ધ નહીંથી અશુદ્ધ, એવા અનેક પ્રકારના નયોના વિકલ્પો એમાં શ્રુત જ્ઞાનમાં જીવને ચાલ્યા કરે છે। જ્યાં સુધી નયોના વિકલ્પો શ્રુત જ્ઞાનમાં ચાલે છે ત્યાં સુધી એનું નામ શ્રુત જ્ઞાન છે। જ્યાં નયોના વિકલ્પો એના છૂટી જાય છે અને નયોના વિકલ્પો છૂટીને આત્મ સન્મુખ આત્મા સાથે અભેદ થઈને જ્ઞાન પરિણમી જાય છે ત્યારે એનું નામ ભાવશ્રુત પડે છે। એ ભાવશ્રુત એટલે જ્ઞાન માત્ર, શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ છે, ભાવશ્રુતમાં નયોના વિકલ્પ છૂટી જાય છે, એ શ્રુત જ્ઞાન ભાવશ્રુત થાય એટલે માત્ર જ્ઞાન થઈ જાય છે, માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, એવા જ્ઞાનમાં જ્ઞાયક ચડે છે। તો એમ કહે છે કે નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી એટલે અનેક પ્રકારના નય પક્ષ જે ચાલે છે આપણે કીધા એવા, એનું જ્યાં સુધી આલંબન ચાલે છે ત્યાં સુધી એને વિકલ્પોની ઉત્પત્તિ થાય છે અને એ વિકલ્પો શું કરે છે, આકુરતાને ઉત્પન્ન કરે છે। અનેક પ્રકારની નય હોય એ નય સંબંધીના શ્રુત જ્ઞાનમાં વિકલ્પ ચાલે તો વિકલ્પથી તો આકુરતા ઉત્પન્ન થાય, નિરાકુરતા ઉત્પન્ન વિકલ્પથી ન થાય, નિર્વિકલ્પથી નિરાકુરતા ઉત્પન્ન થાય। તો અનેક પ્રકારના વિકલ્પો વડે આકુરતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને હવે આ નયોના વિકલ્પ ચાલે છે, પેલા મતિ જ્ઞાનને મર્યાદામાં લઈ આવ્યા, હવે શ્રુત જ્ઞાનમાં જે વિકલ્પ ચાલે છે ને આ નહીં આવો, આ નહીં આવો, આ નહીં આવો, આ નહીં આવો, એવા નયના પક્ષોને જ્યારે જીવ છોડી દે છે એટલે કે નયના પક્ષોથી એના જ્ઞાનને વ્યાવૃત કરે છે એટલે કે નય સંબંધીના વિકલ્પો જે ચાલે છે ને ત્યાં એ શું કરે છે કે વ્યવહાર ને એ અશુદ્ધતા છે, નિશ્ચય ને એ શુદ્ધતા છે, બરાબર છે। પછી એનાથી કોઈ આગળ વધીને વિચાર કરે કે હું તો સ્વભાવથી જ શુદ્ધ છું, મારામાં તો સ્વભાવથી જ શુદ્ધતા છે, મારામાં કઈ પર્યાયમાં પર્યાય અશુદ્ધ છે અને દ્રવ્ય શુદ્ધ છે, વ્યવહાર ને એ અશુદ્ધ છે અને નિશ્ચય ને એ શુદ્ધ છે એ કાઢી નાખે, પછી એમ કે સ્વભાવથી જ હું શુદ્ધ છું અને સ્વભાવથી જ મારી પર્યાય અત્યારે વર્તમાનમાં અશુદ્ધ વર્તી રહી છે, તો એવા પણ જ્યાં સુધી વિકલ્પો ચાલે છે, હું સ્વભાવથી જ શુદ્ધ છું એ પણ જ્યાં સુધી વિકલ્પ ચાલે છે કે હું સ્વભાવથી જ શુદ્ધ છું, મારી પર્યાય સ્વભાવથી જ અશુદ્ધ છે, એના ષટકારકથી અશુદ્ધ પરિણમી છે અને મારો સ્વભાવ તો સ્વભાવથી જ શુદ્ધ છે, એવો પણ જ્યાં સુધી વિકલ્પ ચાલે છે, એ વિકલ્પ છે। પરિણમન સિવાયની જેટલી પ્રક્રિયા શુદ્ધ પરિણમન સિવાયની ચાલે એ ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય એ બધી વિકલ્પના ખાતામાં જાય છે। જ્યાં સુધી સ્વસંવેદન જ્ઞાનનો જન્મ જીવને ન થાય, અનુભૂતિ પ્રતીતિ પૂર્વક સ્વસંવેદન ન આવે ત્યાં સુધીની ગમે તેટલી વાચાથી વ્યવસ્થા એના સ્વરૂપની ચાલતી હોય એ બધી ખરેખર વિકલ્પાત્મક ભૂમિકા છે, એમાં ક્યાંય જ્ઞાન નથી, ક્યાંય જ્ઞાન નથી, એમાં કોરો કટ વિકલ્પ છે। બોલે સ્વભાવથી શુદ્ધ છું, પર્યાય મારી નથી, હું સ્વભાવથી શુદ્ધ છું, સ્વભાવથી શુદ્ધ છે એને લક્ષમાં બરાબર લીધું, એને એમ નથી કીધું મારો સ્વભાવ અશુદ્ધ છે, એને એમય નથી કીધું કે મારી પર્યાય દ્રવ્યારે ભેગી થઈ ગઈ છે, એણે એમય નથી કીધું કે મારા સ્વભાવમાં અશુદ્ધતા પેસી ગઈ છે, એ એમ જ વિચાર કરે છે કે હું સ્વભાવથી શુદ્ધ છું। આ છેલ્લો વિકલ્પ હોય છે, અનુભૂતિ પહેલા પાત્ર જીવને અનુભવ થતા પહેલા આવા વિકલ્પો જ નય પક્ષના ચાલતા હોય છે, પછી એ પર્યાયના વિકલ્પ છૂટી જાય, પહેલા શું થાય, પહેલા નિષેધનો વિકલ્પ આવે, કેવો વિકલ્પ આવે નિષેધનો, કે પર્યાય મારામાં નથી, રાગ મારામાં નથી, અશુદ્ધતા મારામાં નથી, પરિણમન મારામાં નથી, એક સમયનો જ્ઞાનનો ભાવ પણ મારામાં નથી,
એવો પેલા સમયવર્તી પર્યાયના નિષેધનો એને વિકલ્પ ચાલે. એ વિકલ્પ નિષેધનો સમયવર્તી પર્યાયનો ચાલે ને એ દ્રવ્ય માટે ચાલે. બરાબર, કોના માટે ચાલે? દ્રવ્ય માટે. દ્રવ્ય માટે ચાલે, કારણ કે પર્યાયથી એ વ્યાવૃત થવા માંગે છે. એટલે એમ કહે છે કે રાગ તે મારો નથી, અશુદ્ધતા તે મારી નથી, એક સમયનું પરિણમન તે મારું નથી, પર્યાય જ મારી નથી, એમ નિષેધનો વિકલ્પ ચાલે. એ નિષેધનો વિકલ્પ હજી છૂટે ન છૂટે, હજી દબાય ત્યાં તો એને અસ્થિનો વિકલ્પ ચાલવા માંડે, એટલે કે વિધિનો વિકલ્પ ચાલે કે હું તો એક છું, હું તો શુદ્ધ છું, હું તો અખંડ છું, એવો સ્વરૂપ સંબંધીનો વિકલ્પ ચાલે. એ સ્વરૂપ સંબંધીના વિકલ્પથી આ હું નથી એવો વિકલ્પ છે, એ વિકલ્પ છૂટવા માંડે. નિષેધનો વિકલ્પ છૂટવા માંડે, વિધિનો વિકલ્પ ચાલુ થવા માંડે, પછી પાછો વિધિનો વિકલ્પ આવ્યા પછી પાછો ફરીથી નિષેધનો વિકલ્પ આવે. બરાબર, કે પર્યાય તો હું છું જ નહીં, હું તો દ્રવ્ય જ છું. ફરીથી પર્યાય તો મારામાં છે જ નહીં, હું તો દ્રવ્ય છું. એમ નિષેધનો વિકલ્પ અને વિધિનો વિકલ્પ, નિષેધનો વિકલ્પ વિધિનો વિકલ્પ ચાલ્યા કરે. એ ચાલતા 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 આગળ વધતા વધતા પછી એક સમય એવો આવે કે એને માત્ર અસ્થિના વિકલ્પ જ ચાલવા માંડે, એકલો સ્વરૂપનો વિકલ્પ ચાલે કે હું તો આ જ છું, હું તો શાશ્વત જ છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તાર સ્વભાવી આત્મા છું, અખંડ આત્મા છું, અપરિણામી આત્મા છું, એમ જ ચાલે. કોઈ એને પર્યાયની વાત કરે ને તો એ સાંભળે નહીં, એટલી બધી એને દ્રવ્યની લગની લાગી હોય. પણ લગની લાગી હોય એમાં જ્યાં સુધી હજી વિકલ્પ ચાલે, લગની સાચી છે, એનો ભાવ સાચો છે, એને અહમ સાચું કરવા પ્રયત્નશીલ થયો છે, એને એ ગમવા માંડ્યું છે, એને ખબર છે આનો અનુભવ કરતા હમણાં મને વેદન આવશે તો આનંદની ઉર્મીઓ ઉછળશે, એવું કરતા કરતા એ અસ્થિને ભેટવા માટે પ્રયત્નશીલ થાય છે. પછી એક એવો કાળ આવે છે ત્યારે એને કોઈ નિષેધના વિકલ્પો પછી ઉઠતા નથી. એ આનંદને ભેટવા જાય છે ત્યારે દુઃખ કે વિકલ્પ એને યાદ જ આવતા નથી, વિકલ્પ યાદ જ નથી આવતા, એને સ્વરૂપ જ યાદ આવવા માંડે છે. આ સ્વરૂપ યાદ આવવા માંડે છે ને એ એક ધ્યેયને લક્ષમાં લેવાનો અને એ ધ્યેય જ્ઞેય બનવાનો એક સંધિકાળ છે. ધ્યેયને લક્ષમાં લેવાનો અને એ ધ્યેય જ્ઞાનમાં જ્ઞેય બનવાનો એક સંધિકાળ છે. એ સંધિકાળમાં એને ધ્યેય દેખાવા માંડે છે કે હું તો આ જ છું, હું તો જ્ઞાયક છું, હું તો શુદ્ધ છું, હું તો અખંડ છું. એવી સ્વરૂપ સંબંધીના પણ જે નિષેધના વિકલ્પો છૂટી ગયા, વિધેના વિકલ્પ ચાલતા હતા, એ વિધિના વિકલ્પ પણ હવે છૂટવાની તૈયારીમાં આવતા સ્વરૂપનું સ્મરણ આવવા માંડે છે, સ્વરૂપનો ભાવ કેળવા માંડે છે. એ સમયે વિકલ્પ હોવા છતાં વિકલ્પ દેખાતો નથી, સ્વરૂપ દેખાવા માંડે છે. એ જે સ્વરૂપ દેખાવા માંડે છે ત્યારે એમ કહેવામાં આવે કે આ જીવને હવે નિર્વિકલ્પ વત સ્વ સ્વવિકલ્પ સ્વસંવેદન આવવા માંડ્યું છે. કેવું? નિર્વિકલ્પ વત. ત્યાં નિષેધનો વિકલ્પ તો છે જ નહીં, વિધિના વિકલ્પથી પણ પાર જવા માંડ્યો છે. વિધિનો વિકલ્પ હોવા છતાં વિકલ્પ દેખાતો નથી અને સ્વરૂપ દેખાવા માંડ્યું છે. વિકલ્પ દેખાય છે, સ્વરૂપ સ્વરૂપ તરફ એનું જ્ઞાન ઢળવા માંડ્યું છે, એ તરફ એની પ્રવૃત્તિ અને પ્રગતિ થવા માંડી છે. એમાં એને માત્ર સ્વરૂપ ગોળાયા કરે છે, હું તો એક જ્ઞાયક ભાવ છું, હું તો એક ચૈતન્ય તત્વ છું, હું તો એક શુદ્ધ અખંડ તત્વ છું. એ જે પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો જે નિર્ણય નિશ્ચય કર્યો હતો, એ નિર્ણય નિશ્ચય હતો એ આ બધી મતિ જ્ઞાનની ઇન્દ્રિય દ્વારા પ્રવર્તી પરસન્મુક્તાવાળી બુદ્ધિને મર્યાદામાં લઈ આવી, શ્રુત જ્ઞાનમાં ચાલતા અનેક પ્રકારના વિકલ્પોને પણ મર્યાદામાં લઈ આવી, આકુરતાને ઉત્પન્ન કરનારી બુદ્ધિને પણ મર્યાદામાં લઈ આવી, અનેક વિકલ્પાત્મક પ્રવૃત્તિઓને છોડી, નિષેધના વિકલ્પ છોડી, મતિ જ્ઞાનના વિકલ્પ છોડી, શ્રુત જ્ઞાનના વિકલ્પ છોડી, નિષેધના વિકલ્પ છોડી, વિધિના વિકલ્પમાં આવીને વિધિના વિકલ્પને પણ હવે છોડવાના પ્રયત્ને ચડી, વિકલ્પ દેખાતો નથી અને સ્વભાવ દેખાવા માંડ્યો છે, એવી સ્થિતિમાં આવી જાય છે. એવી સ્થિતિ વાળો જીવ છે એને એમ કહેવામાં આવે કે આ જીવ હવે
નિર્વિકલ્પ વત લાગે છે. હવે આને સવિકલ્પ સ્વસંવેદન આવી ગયું છે. હવે આ જીવને વચનથી અગોચરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ વિચાર અને આ સ્થિતિ કેવળ સ્વ અનુભવ ગમ્ય છે. એને પોતાને જ ખ્યાલ આવે છે, એને પોતાને ખબર પડે છે કે હવે મારી ભેટવાની તૈયારી ચાલુ થવા માંડી છે. હવે એ વિકલ્પ ક્યાં ચાલે છે, કયો વિકલ્પ ચાલે છે, કેવો ચાલે છે, એ બધું નીકળી ગયું છે. એ કાંઈ નથી. હવે માત્ર શું છે કે જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ રહી ગયો છે, થોડોક બસ, થોડોક લકીર જેટલો. પાણીમાં જેમ ડાંગ મારો હે, અને એ પાણી કેવું જુદું પડીને પાછું ભેગું થઈ જાય, બસ એટલી વાર છે અનુભવ થવાનો. એટલી વારનો જે આ કાળ છે એમાં એને જ્ઞાયક ઘૂંટાયા કરે છે. હું તો એક શુદ્ધ ચૈતન્ય તત્વ છું, એ હું એક શુદ્ધ ચૈતન્ય તત્વ છું એમ બોલતો નથી. એનું સ્મરણ ચાલે છે ભાવમાં, ભાવમાં સ્મરણ ચાલે છે. વાણી પણ અમુક કાળ સુધી એની બંધ થઈ જાય છે, એટલો વિચારમાં મગ્ન થઈ જાય છે. એનું વિચારનું કાર્ય અંદર એવું ચાલવા માંડે છે, હજી વિચારનું પરિણમન વિકલ્પ રૂપ છે, છતાં એ વિચારમાં અગ્રતા જ્ઞાયકની છે, એટલું બધું અંદરમાં છે. એવી એક સ્થિતિ ભજે છે. અને એવી સ્થિતિ વાળો જીવ આગળ વધતા 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 પોતાના જ્ઞાયક ભાવને, બોલો, બેનશ્રીનો દાખલો હું આપું છું ઘણી વખત, કે ઓલા સ્નાન કરવા બેઠા હોય ને તો મોઢે સાબુ દઈ દે, પછી મોઢે સાબુ દઈ દે, પછી સાબુ પડી જાય, તો એ સાબુને લેવો કેવી રીતે? મોઢે તો સાબુ છે, દેખાતું તો નથી, એટલે એ આમ સોયધા કરે, પછી ત્યાં એના હાથમાં આવી દે, પાછો પડી જાય, પાછો હાથમાં. આ એવી સ્થિતિ છે કે જ્ઞાયક હાથમાં આવ્યો શું અને છૂટ્યો શું, પાછો આવ્યો શું છૂટ્યો શું, જ્યાં એને એ પકડાઈ જાય છે ત્યાં અનુભૂતિ થઈ જાય છે. અપૂર્વ કળાકો થાય છે, મનના સંગથી જુદો, વિકલ્પથી જુદો, એવો કોઈ પણ પ્રકારના નાસ્તી અસ્તીના વિકલ્પથી જુદો, પણ એક જ્ઞાયક ભાવ તરવરી અને એ તરવરીને અહીંયા જ્ઞાન અહમ કરીને અભેદ થઈને શ્રદ્ધા જ્ઞાનનું પરિણામ થઈ જાય છે, ત્યારે નિર્વિકલ્પ આનંદનો કળાકો થાય છે. અને એવો અતિન્દ્રિય આનંદ, એવું અમૃત ઝરે છે અંદરથી, અને ઈ એને પીતો પીતો મોજ માણે છે, એવી આનંદની ઉર્મીઓ ઉછળે છે. અને એ જ્ઞાનમાં પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે કે આ આનંદ આવી ગયો, આ અતિન્દ્રિય આનંદનું વેદન છે. આનંદ આને કહેવાય, આ પૂર્વે કદી નહોતો આવ્યો, આ હવે આવ્યો આનંદ, એટલો આહલાદક આનંદ છે, એવી એની સ્થિતિ થઈ જાય છે કે એને કાંઈ ખબર જ રહેતી નથી ત્યારે કે શું ચાલે છે. માત્ર જ્ઞાન ને આનંદ, માત્ર જ્ઞાન ને આનંદ, માત્ર જાણવું ને આનંદ ની ઉર્મીઓ, બસ એટલું જ ચાલે છે. અસંખ્ય સમય સુધી ચાલે છે, ચાયલાજ કરે, ચાયલાજ કરે, ચાયલાજ કરે છે, અહીં આનંદના ઘૂંટડા પીવે છે. અને જ્યાં એની પુરુષાર્થની કચાસ અને એની તત્સમયની યોગ્યતાનો કાળ આવે છે, ત્યાં એ સ્વરૂપથી ચ્યુત થઈ જાય છે. સ્વરૂપથી ચ્યુત થાય છે તો પણ પ્રતીતિ રૂપ પરિણતિ છૂટતી નથી કદી, ભલે ઉપયોગ ગમે તેટલો બહાર ચાલ્યો જાય, એમાં તો પ્રતીતિમાં તો એને અત્યારે આનંદની ઉર્મીઓ ઉછળા કરે છે. એને ખબર છે કે હું તો આનંદ મૂર્તિ છું, હું આનંદ નથી, હું આનંદ મૂર્તિ છું, એમ ઉછળે છે. એવી સ્થિતિ જીવની થાય છે, એવી અપૂર્વ ગાથા છે. મતિ અને શ્રુત જ્ઞાનથી કેવી રીતે વ્યાવૃત થવું અને કેવી રીતે અનુભૂતિ થઈ જાય અને અનુભૂતિમાં કેવી રીતે આનંદનું વેદન આવી જાય, એવું આમાં અલૌકિક ચિત્રામણ આચાર્ય ભગવાને પોતે જે વિધિથી પસાર થયા છે, પોતાને જે વિધિથી અનુભવ થયો છે, એ અનુભવી ઉપાય બતાવતા હોય છે કે ઉપાય આ છે, એ અનુભવી જ ઉપાય બતાવી શકે, કારણ કે એ પસાર થયા છે એમાંથી. બાકી અનુભવી સિવાયનો જીવ એ ઉપાય બતાવી જ ન શકે, એને વિધિની જ ખબર ન હોય, કારણ કે એ પસાર જ નથી થયો એમાંથી, શું વિધિ બતાવે. આ તો આચાર્ય ભગવાન ત્રણ કસાયના અભાવના ધણી અને ગુરુદેવ જેવા પુરુષ, આ એનું કામ છે આ વિધિ બતાવવાનું. ઉપાય બતાવે એ ખરેખર ઉપાયાંતર કરાવે છે, જે ઉપાય બતાવે ને એ ઉપાયાંતર કરાવવા માટે ઉપાય બતાવે છે, અને એ પોતે ઉપાયાંતર થઈ અને એમાંથી પસાર થયા છે, એ ઉપાય બતાવે છે. એવી આ અદ્ભુત વિધિ છે, એવું અલૌકિક જૈન દર્શન છે, અલૌકિક અધ્યાત્મની વાત છે, એવી
આ નિજ નિધિને સર્વભવી જીવો પોતાના સ્વરૂપમાં આનંદે જ્ઞાનપૂર્વક માણે એવી મંગલ ભાવના.